વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું માનું છું કે તમે બધા ખૂબ આનંદમાં હશો અને સાથે સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન મેળવતા હશો આપણે હમણાં જ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી તમે ચિત્રો પણ મોકલ્યા હશે આજે આપણે વિજ્ઞાનની અંદર પાઠ ચોથો ધોરણ 6 વિજ્ઞાનની અંદર આપણે પાઠ 4 વસ્તુઓના જૂથ બનાવવાના सॉर्टिंग मटेरियल्स इनटू ग्रुप्स सॉर्टिंग એટલે આપણે એને અલગ કરવાનું છે જુદા જુદા ગ્રુપની અંદર એટલે કે જૂથની અંદર ગ્રુપ એટલે કે જૂથ જૂથની અંદર વસ્તુઓને જુદું જુદું પાડવાની છે એટલે કે એને વિભાજિત કરવાનું છે તો સૌપ્રથમ આપણે આપણી આજુબાજુની વસ્તુઓનું નિરીક્ષણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે આજુબાજુ ઘણી બધી વસ્તુઓ હોય છે જેમ કે ખુરશી टेबल, ब्लैकबोर्ड, तमारी पासे कंपास होय, नोटबुक होय, पुस्तक होय, पेंसिल होय, पेन होय, रबर होय, पछी साइकल होय, घणु बधु आपणे देखाय छे, अढळक वस्तुओ छे, एटले विविध प्रकारनी वस्तुओ मे कलेक्शन करेलुं छे, हमणा हुं तमने बतावीश थोड़ा समयनी अंदर, एटले विविध प्रकारनी वस्तु जे आपणी आजुबाजुनी वस्तुओ होय छे, एनुं आपणे पहेला कलेक्शन करवानुं छे, तमारी पासे जे होय ते અને પછી આપણે એનું નિરીક્ષણ કરવાનું છે તો આપણે કઈ રીતે જોશું વસ્તુઓને તો હું તમને પહેલા બતાવું કે મારી પાસે માની લો કે આ છે કંપાસ બોક્સ છે આ છે મારી પાસે લોખંડનો કંપાસ અને આપણે પ્લાસ્ટિકનું પાઉચ જે તમે કહો છો કંપાસ તરીકે યુઝ કરીએ છીએ આપણે બરાબર એટલે આપણે આ બંનેનો યુઝ બંનેની અંદર આપણે પેન પેન્સિલ રાખીએ છીએ તમે લોકો રાખો છો બરાબર છે તમારી વસ્તુઓ જે ભણવાની અભ્યાસની હોય છે તે તો હવે આને મને અલગ પાડવું હોય તો કઈ રીતે પાડશું તો આ છે એ લોખંડનું બનેલો છે કંપાસ આની ધાતુ છે બરાબર અને આ છે આમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થયેલો છે એટલે આ પ્લાસ્ટિકનું છે આવી રીતે આપણે વસ્તુને અલગ પાડી શકીએ છીએ આ ઉપરાંત મારી પાસે બીજી વસ્તુઓ પણ છે આ બે વસ્તુ છે મારી પાસે બરાબર હવે આને આપણે અલગ પાડીએ તો કઈ રીતે પાડશું તો આ વસ્તુ છે આપણી લોટી બરાબર આ તમને ખ્યાલ છે તાંબાની લોટી છે એટલે આ શેની બનેલી છે ધાતુ અને આ શું છે મારી પાસે સ્ટીક છે લાકડાની છે લાકડામાંથી બનેલી છે તો આપણે આને આ રીતે અલગ પાડી શકીએ છીએ આવી રીતે વિવિધ પ્રકારની વસ્તુઓ લઈને તમે એને અલગ અલગ કરી શકો છો પછી વસ્તુઓના આકારને આધારે પણ તમે એને અલગ પાડી શકો અથવા તો એના ગ્રુપ બનાવી શકો છો તો આકાર કેવા કેવા હોય તો ગોળ હોય મારી પાસે આ બંગડી છે તો એનો ગોળાકાર છે બરાબર આ ગોળાકાર છે અને મારી પાસે એક આ કવર છે તો આ કવરનો આકાર કેવો છે લંબચોરસ છે બરાબર એટલે આ આકારને આધારે પણ તમે વસ્તુઓનું વર્ગીકરણ કરી શકો છો આ ઉપરાંત તમે વસ્તુઓના રંગોને આધારે પણ એનું નિરીક્ષણ કરી શકો છો એટલે તમને હું રંગો પણ બતાવું છું મારી પાસે આ વસ્તુઓ છે આનો રંગ જો આ મારી પાસે હેર પિન છે આ વ્હાઇટ કલરની એટલે કે સફેદ રંગ છે આ રેડ કલરનો રોઝ છે અંદર અને આ બ્લેક કલરની પિન છે એટલે રંગને આધારે પણ તમે વસ્તુઓના જૂથ પાડી શકો છો એટલે સૌપ્રથમ આપણે આપણી આજુબાજુની વસ્તુઓ જોઈ એનું નિરીક્ષણ કર્યું એના રંગના આધારે એના આકારના આધારે અને એના ગુણધર્મના આધારે પણ આપણે એને અલગ પાડી શકીએ છીએ એટલે એને કહેવાય વસ્તુઓના જૂથ બનાવવાના આપણે જૂથ એટલે નાના નાના સમૂહ દરેક વસ્તુઓ ભેગી કરી પછી આપણે એને છૂટી પાડશું અલગ અલગ એના માટે આપણે માઇન્ડનો ઉપયોગ કરશું કે આપણે કઈ રીતે પાડશું જો આકારને આધારે પાડવા હોય તો ગોળાકાર વસ્તુ હોય ને એક બાજુ મૂકવાની લંબચોરસ હોય ને એક બાજુ મૂકવાની ત્રિકોણાકાર હોય ને એક સાઈડ મૂકવાની અને એ રીતે આપણે પાડી શકીએ રંગના આધારે હોય તો આપણે જુદા જુદા વિવિધ પ્રકારના રંગ અને વિવિધ પ્રકારની વસ્તુઓ લઈ શકાય મારી પાસે આ બટન છે અને આ મારી પાસે આ ટુકડો છે લોખંડનો બરાબર તો આ લીલા રંગનું છે આ લાલ રંગનું છે એવી રીતે તમે રંગ દ્વારા પણ એનું વર્ગીકરણ કરી શકો છો આ ઉપરાંત હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ અને પ્રવૃત્તિ અને કોષ્ટક દ્વારા સમજીએ કે વસ્તુઓ છે અને એ વસ્તુ શેમાંથી બને છે એનો આપણે નિરીક્ષણ કરવાનું છે હવે દાખલા તરીકે પેન
બધા કિસ્સા છે આ ધાતુનો છે આ પ્લાસ્ટિકનો છે એટલે આપણે લખી નાખશું કે કંપાસ છે એ ધાતુમાંથી પણ બને છે અને પ્લાસ્ટિકના કંપાસ પણ તમે યુઝ કરો છો એટલે આ રીતે વસ્તુઓના તમે નામ લખી અને આ વસ્તુ જેમાંથી બને છે તે પદાર્થના નામ આપણે લખવાના છે આ આપણું એક જૂથ બની ગયું છે અને આપણી આ એક પ્રવૃત્તિ થઈ ગઈ છે હવે તમે વિવિધ પ્રકારની વસ્તુઓ લઈ શકો આપણે યુઝ કરતા હોય છે એટલે આખું આ એક
બીજો કોષ્ટક તૈયાર થઈ ગયો આ આપણો કોષ્ટક 2 અને આ આપણો કોષ્ટક 1 એટલે આપણે બે પ્રકારના કોષ્ટક આજે બનાવ્યા છે આપણે આજુબાજુની વસ્તુઓનું નિરીક્ષણ કર્યું છે અને એના જૂથ બનાવ્યા છે એટલે આજનો આ ટોપિક આપણે આટલો અહીં પૂરો થાય છે મસ્ત